બરાબર છે જ્યારે આપને ખબર છે કે ભાઈ આગળ ખાડો છે તો આપણે સંભાળીને ચાલવું જોઈએ જોઈને ચાલવું જોઈએ આ સમયમાં તમને શું શું મળવાનું શું નથી મળવાનું ક્યાં સંભાળવાનું તેની આજે હું તમને જાણકારી આપ મિત્રો જેને સંતાન નથી જેને સંતાન પ્રાપ્તિની ઈચ્છા છે તેને આ સમયમાં સંતાન મળે કેવા સંજોગો અવશ્ય બને કુટુંબમાં કોઈ ખુશીનો પ્રસંગ આવે એને બધા મળીને ઉજવી શકો ભવિષ્યનો પ્લાન તમે નક્કી કરી શકો આગળ કઈ રીતે વધવું જીવનમાં શું કરવું શું નહીં નોકરિયાત છે તે લોકોને બઢતીનો સંજોગ આવે છે પ્રમોશન મળે દિવાળી સામે આવશે ત્યારે તમને એક સારું બોનસ પણ મળી શકે છે મિત્રો પરંતુ જેને હાર્ટના પ્રોબ્લેમ છે એ લોકોએ શું સાચવવાનું છે કે ભાઈ ખુશી જે જીવનમાં ખુશી આવવાની એ ખુશી એટલી બધી નહીં વધી જાય કે જ્યાં હાર્ટને તકલીફ આવી જાય તો આની પર પણ ધ્યાન આપજો તો તમને કોઈ પ્રોબ્લેમ નથી આવવાનો પણ તબિયતની કાળજી રાખજો જે વિદ્યાર્થીઓ ભણે છે એ લોકોના શિક્ષણમાં થોડી અડચણ આવે કોલેજના વિદ્યાર્થીઓ એ લોકોને પણ થોડી અડચણ છે આ બધું પાર કરી જશો થોડું ધ્યાન આપવું પડશે થોડી વધારે મહેનત કરશો ધ્યાન આપશો અને ટાઈમસર તમે ભણવાની પર જો ફોકસ કરશો તો એવો માન કે ભણવામાં તમને તકલીફ નહીં પડે મોટી ઉંમરના જે માણસો છે એ લોકોએ તબિયત સાચવવાની છે જે લોકોને લાંબી બીમારીથી પીડિત છે જે લોકો લાંબા સમયથી બીમાર રહે છે એ લોકોએ ખાસ ધ્યાન રાખવાનું છે એ લોકોએ પોતાના શરીરનું ધ્યાન રાખવું એની કાળજી લેવી અને ટાઈમસર દવાઓ લેવી કે ડાક્ટરની સલાહ લેતા રહેજો વધારે પડતો વિશ્વાસ તમને વિશ્વાસઘાત કરાવે એવા પણ સંજોગો બનશે તો એની પર પણ ધ્યાન આપજો કોઈ નવો ધંધો સ્ટાર્ટ કરશો તેમાં લાભ થશે એની સામે પાછો ખર્ચાનો પણ એક યોગ આવીને ઉભો રહેશે તો બધું સરભર થઈ જશે જેઠ મહિનામાં જેઠ મહિનામાં આરોગ્યમાં સુધારો આવતો હોય એવું તમને લાગે અને આવશે વાહન ચલાવતા ખાસ સંભાળવું નહીં તો અકસ્માતના યોગ બને છે વાહન ધીમે ચલાવજો જોઈને ચલાવજો વાહન ચલાવતા ધ્યાન રાખજો આગ અને ઇલેક્ટ્રિક આ બે વસ્તુથી સંભાળવાની ખાસ જરૂર પડશે તમારે નહીં તો તમને નુકસાન થઈ શકે છે અને આ સમયે જીવનસાથીના સંબંધો ખાસ સાચવજો પતિ પત્નીએ એકબીજાની વાત માનવી એકબીજાના કામ પર ધ્યાન આપવું એકબીજાની જરૂરિયાત પર ધ્યાન આપવાનું કોઈક એવા બનાવો ન બની જાય કે જેથી તમારી વચ્ચે અંતર વધી જાય નહીં તો આ અંતર તમને આગળ જતા તકલીફ આપશે શનિનો પ્રભાવ રહેશે પણ એને આપણે નિર્મૂળ કરવાનો આપણે એની પર ધ્યાન આપવાનું હવે આગળ ચાલશું એટલે અષાઢ મહિનાની શરૂઆત અષાઢ અષાઢ મહિનામાં તમારે કોઈને સલાહ સૂચન આપવા જવું નહીં આ મહિનામાં સલાહ સૂચન તમને ક્યાંક બીજી રીતે દે કે ભાઈ તે મને કીધેલું ને મેં કર્યું તો મને નુકસાન થયું મને કોઈ તકલીફ આવી આવું તો મહેરબાની કરીને આ કામ નહીં કરો જે વ્યક્તિઓને તમે પોતાના અંગત માણના છે એવા જ વ્યક્તિ કદાચ તમારી સામે આવીને ઉભા રહી જાય તો નવાઈ નહીં પામતા પાડોશી સાથે ઝઘડો થઈ શકે છે તમારા કોઈ અંગત મિત્રો હોય તેની સાથે જ અણબનાવ બની શકે છે જેને વિચાર્યું બી નહીં હોય એનું રૂપ બદલીને તમારી સામે આવી શકે આ બી સંજોગો આ સમયમાં બનશે શરદી કફ તાવ આનાથી સંભાળવું અકસ્માતથી સંભાળવું ખાસ કરીને ઊંડા પાણી અને દરિયા કિનારાનો પ્રદેશ આનાથી દૂર રહેવું આ સમયોમાં દરિયામાં તોફાન આવવાની શક્યતાઓ બહુ બધી હોય છે અને આ વખતના જે પછીના સંજોગો છે તે પણ એવા છે તો બને ત્યાં સુધી આવા સ્થળોની યાત્રા ટાળજો જો કોઈ કાયદાકીય ગૂંચમાં તમે અટવાયેલા હોય તો આ ગુંછ વધુ ગૂંચવાય જેનો છેડો ન મળે તો આ બાબતે એવી ધ્યાન રાખીને આવી કાયદાકીય ગુંચથી દૂર રહેજો ટૂંકમાં ચિંતામાં વધારો થાય આટલું જે આપણે નાનું સમજતા હોય તે આપની સામે મોટા સ્વરૂપે આવીને ઉભું રહે અને ખાવા પીવામાં ખાસ કાળજી રાખજો આના પછી શ્રાવણ મહિનાની શરૂઆત થશે મિત્રો આ સમયે તમારે તમારા પરિવારને બાંધીને રાખવું પડશે જો આ કાર્ય નહીં કરો તો પરિવાર વિખેરાઈ જશે તમારા બોલ યાદ રાખજો અને તુલા રાશિ એ આ પર પૂરતું ધ્યાન આપવાનું છે નહીં તો પરિવાર વિખરાશે નાની 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 બાબતોમાં પરિવારમાં ઝઘડો થાય અને પરિવાર વિખરાઈ જાય તો બધી નાની નાની બાબતો ઘરમાં જ એનો જે બી પ્રોબ્લેમ હોય એને સોલ્વ કરજો અને એકબીજાથી મનમોટાઉ ટાળીને એનું નિરાકરણ કરજો આ જે ઝઘડાઓ થશે આ જે નાની નાની બાબતોમાં મનમોટાઉ થશે એનાથી તમારી ચિંતાઓ ખૂબ વધી જશે તો મિત્રો ધ્યાન રાખજો જે લોકોએ રિટાયરમેન્ટ લીધેલું એ લોકોએ પોતાના મનના વિચાર હંમેશા સકારાત્મક રાખવા ઘરના ઝઘડા જે મંદુક છે તેને લઈને તમારે ટેન્શન વધે તમારી ચિંતાઓ વધે તમારા વિચાર નેગેટિવ થાય પણ આ બધું નહીં આપણે એમાંથી નીકળવાનું છે તો આની પર પૂરતું ધ્યાન આપી ને એમાંથી બચજો આ જે વસ્તુ છે એ તમારા માટે તમારા ઘર માટે નુકસાન કરતા હોય છે તો આમાંથી બચીને ચાલજો ને મન ચોખ્ખું રાખજો મન પોઝિટિવ રાખજો ખોટા વિચાર તમારા પર હાબી ન થાય એની પર પૂરતું ધ્યાન આપજો મિત્રો જેના ધંધામાં ભાગીદાર છે એ લોકોએ ભાગીદારોથી સાચવવું અચિંતા ખર્ચાઓ આવી શકે છે એમાં થોડી તકલીફ આવી શકે છે જેમને ત્યાં લગ્નને લાયક ઉંમરલાયક બાળકો છે જેમના લગ્ન કરવા જેવી ઉંમર થઈ ગઈ જેવા બાળકોના સંબંધો બની શકે છે એમાં તમે સક્સેસ થઈ શકો છો બાળકોને સારું પાત્ર મળી જશે ટૂંકમાં આ સમયમાં ઘરમાં મનમેળ ન હોવાથી તમે થોડા મનથી દુઃખી રહેશો પણ સંભાળીને તમે વળી છો રિટાયર થયા છો તો સંભાળીને તમે લેશો કામ બધામાંથી પાર ઉતરી જશો આના પછી શરૂ થશે ભાદરવો ભાદરવા મહિનામાં આગળની જે તમારી બધી ચિંતાઓ આવી તમારા જીવનમાં એમાંથી તમને ધીરે ધીરે છુટકારો મળશે જૂની ઉગરાણીઓ પરેશાન કરશે પણ કંઈક ને કંઈક રસ્તો નીકળી જશે ને એમાંથી તમે બહાર નીકળશો આ બધી તકલીફો વચ્ચે બી તમે તમારા ધંધાનો વિકાસ કરી શકશો અને જે આટલા વખતથી ધંધો ખોટકાયેલો હતો એમાં તમે પાછા ધંધામાં પ્રવેશી શકશો અને સારી રીતે એને આગળ વધારી શકશો આ સમયે શેર સટ્ટો સરકારી ટેક્સ બાબતે એવું કોઈ કામ નહીં કરતા જેનાથી તમને નુકસાન ખોટું કામ નહીં કરતા ટેક્સ ચોરીની બાબતમાં એ નહીં કરતા કારણ સરકાર જો કડક થઈ તો તમારે એ ચોરી પકડાય તો તમારે દસ ગણા પૈસા ભરવાના આવી શકે છે આ સમયે વકીલ જજ સરકારી કાયદાઓ સાથે જોડાયેલા વ્યક્તિઓને માટે સારો રહેશે આ સમયે એ સમયમાં એ લોકોને કામ બી મળે પૈસો પણ મળે અને સારી કમાણી કરી શકશો જે લોકો કરિયાણાને લગતો અનાજને લગતો વેપારથી એ લોકો માટે પણ આ દિવસો સારા એમાં ફાયદો થશે આગળ થશે ધંધો મોટો કરી શકશો વેપારમાં પૈસા બી કમાઈ શકશો મિત્રો આ સમય ધનની બાબતમાં પૈસાની બાબતમાં સારો રહેશે જેથી કરીને આવનારા તહેવારોમાં તમે યોગ્ય રીતે જીવનને સેટ કરી શકશો આના પછી આવશે અધિક આ વર્ષે અધિક મહિનો છે તો અધિક આસો વધારાનો જે આસો છે તે શરૂ થશે આ સમયે તમને જે સરકારી લફરાઓ હતા એમાંથી તમને ધીરે ધીરે મુક્તિ મળશે એમાંથી કંઈક રસ્તો નીકળી જશે ને એમાંથી તમે નીકળી જશો કોઈક પ્રવાસનું આયોજન કરી શકશો અને એ થશે કંઈક ફરવા જવું છે આમ જવું છે કંઈક બહાર જવાનું કંઈક બી કંઈક આયોજન થશે નવી ખરીદી કરી શકશો લોકોમાં તમારી છબી જે ખરડાયેલી છે એને તમે સુધારી શકશો પણ હા આ સમયમાં એક વસ્તુ ધ્યાન રાખજો કોઈની પંચાયત કરવા જતા નહીં બીજાની પંચાયત કરવા જશો તો તમને નુકસાન થવાનું છે અને મોટું નુકસાન થશે તો મહેરબાની કરીને બીજો માણસ શું કરે છે એને આ કરવું જોઈએ કે પેલું કરવું જોઈએ એવી કોઈ સલાહ બી નહીં આપી કે એમાં જવું નહીં અને ખાસ આ સમયમાં નામ અને દામ આ બેનો દુરુપયોગ નહીં કરતા તમારું નામ છે સારું નામ છે તો એનો દુરુપયોગ નહીં કરતા અને કોઈ જગ્યા પર પૈસા આપીને હું કામ કરાવી લઈશ એ જો વિચાર હોય તમારા મગજમાં તો એને ખંખેરી નાખજો નહીં તો તકલીફ વધી જશે તો અધિક આસો પૂર્ણ થયા પછી આસોની નિજ આંસો જે આસો મહિનાની શરૂઆત થશે એમાં નોરતાની શરૂઆતમાં માની ભક્તિ કરવી માના થઈ શકે તો નવરાત્રમાં ઉપવાસ કરવો જોઈએ આ વખતે જે શનિની અસર છે એમાંથી બચવા માટે તમારે માનો સહારો આ સમયમાં નવ દિવસમાં બહુ સારી રીતે મેળવવાનો છે એની ઉપાસના કરવાની જેમાંથી એની સહાય મળે એમાંથી તમારે આ જે અઢી વર્ષ કાઢવાના તેમાં તમને એમાં મા તમને ઘણી બધી સહાય આ સમયમાં કરી શકશે ધાર્મિક કાર્યોમાં આગળ પડતો ભાગ લેજો આ સમય તો મન શાંત રહેશે કારણ કે આના પછી પણ તમારા માટે થોડોક અઠવાડિયા દસ દિવસનો સમય થોડોક વાળો આવશે તો એ સમયને પહોંચી વળવા માટે ધાર્મિક ભાવનાઓ પ્રબળ બનાવજો ધાર્મિક કાર્યોમાં ભાગ લેજો તમારો જે સ્વભાવ છે કે તમે જે સ્વભાવના છો તમે બીજાને પણ એવા જ માનો છો એ સ્વભાવ તમને નુકસાન કરે છે તો આને પણ ધ્યાન આપીને બદલવાની કોશિશ કરજો બધા માણસ આપણા જેવા છે શક્ય નથી તો આની પર પૂરતું ધ્યાન આપજો આ સમયે કુટુંબ મિત્રો હું તો કહું છું પોતાના સંતાન સુધી આ બધા પર એક ધ્યાન રાખવાનું છે વધારે પડતો વિશ્વાસ આ સમયમાં તમને નુકસાન કરી શકશે તો એની પર પૂરતું ધ્યાન આપજો વાહન ચલાવતા સંભાળવું અકસ્માતનો એક નાના અકસ્માતનો યોગ છે પણ તે પણ આપણે દિવાળીના સમયમાં આપણે ન વાગે એ ધ્યાન રાખીને વાહન ચલાવવું તેથી કરીને આપણે ઈજા ન થાય નોકરીમાં પ્રમોશન મળે ધંધામાં સારો લાભ થાય વ્યવહાર તમે સાચવી શકશો જમીન મકાન અને કન્સ્ટ્રક્શન સાથે જોડાયેલા વ્યક્તિઓને ધંધામાં ઘણી બધી રાહત મળે અને એ લોકો એમાંથી કંઈક સારું એવું કમાઈ શકશે પણ ધ્યાન રાખજો કે પૈસા ફસાઈ ન જાય ખોટો વિશ્વાસ નહીં કરતા અને જોઈ વિચારીને કાગળ ઉપર સાઇન કરજો જેથી કરીને તમારા પૈસા ક્યાંક ભેરવાઈ ન જાય આજકાલ જે બની છે કે ભાઈ જમીન એક વ્યક્તિ બે જણાને વેચી દઈએ તો એવું કોઈ ન થાય એની પર પૂરતું ધ્યાન આપજો મિત્રો આ રીતે તમારો તુલા રાશિની જે રાશિ છે એનું મેં દિવાળી સુધીનું પ્રોડિક્શન આપ્યું છે દરેક રાશિની જે હું તમને થોડા નાના બે ત્રણ ઉપાયો બતાવી દઉં એ તમે કરશો તો આ બધો સમય તમે સારી રીતે કાઢી શકશો સૌથી પહેલાં પતિ પત્નીના સંબંધો સાચવજો તુલા શુક્રની રાશિ છે તો એમાં પતિ પત્નીના સંબંધો સજવાય તો આપણે બહુ જ એકબીજાના સપોર્ટમાં ઘણું બધું કામ આપણે કાઢી શકીએ છીએ બીજું ઋં આપણું દીવા કરવાનું ઋં અને જુવાર આ બે વસ્તુ દાન કરી શકાય દહીં ગાયનું ઘી આ તમે દાન કરી શકો છો આ બંને શુક્ર સાથે જોડાયેલી વસ્તુ છે ગાય શુક્રનું પ્રાણી છે તો ગાયની સેવા કરવી જોઈએ રાત્રે જુવાર પલાળીને સવારે ખવડાવી શકો દર શુક્રવારે ઘરની બે ત્રણ રોટલી ગાયને ખવડાવી શકો અને ગાયને ખવડાવો ત્યારે ગાયને ટચ કરો ગાયમાં શુક્રની ઓરા ભરપૂર છે ટચ કરવાથી શુક્રની ઓરા આપણે મળે છે ને આપણું શુક્ર પ્રબળ થાય છે જે લોકો લાંબી માંદગી ભોગવી રહ્યા છે તેઓએ પોતાનું ગુપ્તાનું દહીંથી ધોવું અને પછી સ્નાન કરવું જો આ સમયમાં તમે આ ઉપાય કરો છો તો હું એવું માનું છું કે લાંબી વાદગીથી પીડાતા માણસે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ અને તેતાલીસ દિવસ સળંગ જેમને શરદી કફ એવા પ્રોબ્લેમ છે એવા એ કપૂરનું દાન કરવું અને કપૂર સૂંઘવું જોઈએ મિત્રો રાત્રે પણ કપૂર તમે તકિયા નીચે મૂકીને સુઈ જ આવે નાનો ટુકડો તો પણ તમારો શુક્ર પ્રબળ રહી છે અને એમાં માંદગીમાંથી છુટકારો મળે શુક્ર માનવ જીવન માટે ખૂબ મહત્ત્વનો ગ્રહ છે અને તુલા રાશિ એ શુક્રની રાશિ છે તો આવા નાના નાના ઉપાયોથી બી તમે તમારી રાશિને પ્રબળ રાખી શકો છો આમાંથી નીકળી શકો છો હવે જેને પનોતીમાં વધારે તકલીફ છે જે અઢી વર્ષની પનોતી તે લોકો માટે એક ખાસ ઉપાય આપું છું એ લોકોએ આઠ બધા આઠ બદામ ગણીને આઠ બદામ આઠ દિવસ સળંગ મંદિરમાં દાન કરવી જોઈએ અને આ દાન દર ત્રણ મહિને એક વખત કરી લો ત્રણ મહિના આઠ દિવસ કરી પછી ત્રણ મહિના છોડી દો ત્રણ મહિના પછી પાછી આઠ આઠ બદામ દાન કરો તમારી શનિની પનોતીનો જે અઢી વર્ષનો પીરિયડ છે એટલું સરળતાથી નીકળી જશે કે તમે કલ્પના બી નહીં કરો તો આ હતું તમારું રાશિફળ મિત્રો આશા રાખું છું કે તમને પસંદ પડે તો આગળ લાઇક કરો શેર કરો યુટ્યુબવાલા લાઇક કરે શેર કરે સબસ્ક્રાઈબ કરે બેલ બટન દબાવે જેથી કરીને તમને નવી માહિતી મળી રહી અને તમારા શેર કરવાથી કોઈક બીજાને આ જાણકારી મળતી રહે અને એના પણ જીવનમાં એને ઉપયોગી જ પડે તો મિત્રો હું હરિદન ચોક્સી આપ સૌની રજા લઉં નમસ્કાર મિત્રો ચાલો બદલીએ જિંદગી